નમસ્કાર મિત્રો આજે ઓગણીસ જાન્યુઆરી થઈ અને ઓગણીસ જાન્યુઆરીના પણ સાડા અગિયાર વાગ્યા જેવો સમય થઈ ગયો છે અત્યારે એટલે હવે વીસ તારીખ થોડી જ મિનિટો પછી ચાલુ થવાની છે એટલે હવે બે દિવસ બાકી રહ્યા છે અયોધ્યામાં ભગવાન શ્રી રામ આવી રહ્યા છે અને એમના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે યોજાવાનો છે અને હવે બસ ગણતરીની મિનિટો જે છે કલાકો નહીં કઈ મિનિટો બાકી રહી છે હવે ત્યારે મિત્રો ખાસ કરીને હળોદમાં આનો જે ઉત્સાહ જે છે એ ઉત્સાહ અત્યારે અનેરો આપણને જોવા મળે છે આવા ઘણા સમય પછી મિત્રો જયારે આપણે બધા જોતા હોય છે કે આઇઠમને બધું આવતું હોય તો ત્યારે હળદમાં જે સુશોભિતને આવું બધું કરવામાં આવતું હોય છે પરંતુ આ બીજી વખત એક માહોલ આપણને આ એક જ વર્ષમાં જોવા મળે છે કે આ ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે જેને લઈ વિશ્વ હિન્દુ પરિષદ બદરંગ દળના કાર્યકર્તાઓ જે છે તે અત્યારે હળવદને સુશોભિત કરી રહ્યા છે આ બધા તમે જોવો છો હમણાં મેં તમને વાત કરીને કે સાડા અગિયાર જેવો સમય થયો છે તેમ છતાં પણ આ બધા જે યુવાનો છે એ બધા મહેનત કરી રહ્યા છે આપણી સાથે કિરીટભાઈ પણ છે આપણે થોડીક તેઓ સાથે કિરણભાઈ છે એમની સાથે વાત કરશું કિરણભાઈ ઉત્સાહ તો છે જ ઉત્સાહ હોય તો જ સાડા અગિયાર વાગે આવી ઠંડીમાં પણ જે છે આ સુશોભનનું કામ ચાલુ છે કેવું આયોજન છે બાવીસ તારીખનું જય શ્રી રામ આપણા તાલુકાની અંદર અઠ્યાસી ગામ નવા અને જૂના થઈને આમ તો બોતેર ગામ પણ નવા જૂના ગામ થઈને કઠિયાસી ગામની અંદર અત્યારે સંપૂર્ણ માહોલ રામમય થઈ રહ્યો છે તમામ ગામોની અંદર બાવીસ તારીખે ધૂન ભજન મહાપ્રસાદ આખા ગામનો મહાપ્રસાદ સંયુક્ત લોકો સાથે મળીને એકદમ હર્ષોલ્લાસ સાથે રામ ભગવાનના આગમનને વધાવવા માટે થનગની રહ્યા છે અને આપણા સનાતન ધર્મની અંદર પાંચસો વર્ષના સંઘર્ષ બાદ આપણને જે ભગવાન શ્રીરામને પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભારતની અત્યારની પેઢીને જે હાલની પેઢી કે જેમને સંઘર્ષ કર્યો મહેનત અથાગ કરી પાંચસો વર્ષોથી પણ અત્યારે હાલમાં જે પેઢી છે તેમને જે અવસર મળ્યો છે તે અવસર ખરેખર આવો અવસર ન ભૂતો ન ભવિષ્ય તો ભવિષ્યમાં કદાચ કોઈને હવે આવો અવસર જોવા પણ નહીં મળે અને એક બીજો દ્વાપર યુગ હોય અત્યારે બીજો રામ યુગ હોય એવો સમય ચાલી રહ્યો છે હળવદની તૈયારીમાં જોવા જઈએ તો હળવદ ગામની ફરતે તમામ મોટા મોટા રહ્યા છે આપ જોઈ રહ્યા છો આ બાજુ લાઇટીંગનું સિરીઝ નું રાતનો બાર વાગ્યાનો સમય છે આટલી ઠંડી છે છતાં એક રામ ભગવાનના આગમનનો જોશ તમામ કાર્યકર્તાઓમાં જોવા મળી રહ્યો છે તદ ઉપરાંત બાવીસ તારીખે આપડા સ્ટેશન રોડ ઉપર હળવદ એક સંયુક્ત સંગઠનનો કાર્યક્રમ પણ યોજાવાનો છે જેમાં આપણે એલઈડી સ્ક્રીન મૂકીને તમામ ગામના લોકોને ત્યાં જાહેર આમંત્રણ આપીએ છીએ કે સાથે મળીને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો સૌ જોવાનો લાભ લઈ શકે જોયું તો ને કિરણભાઈ કે વેપારીઓ એ પણ સ્વૈચ્છાએ નિર્ણય લીધો છે કે આપણે તિધી બંધ રાખવાનું છે સ્વૈચ્છાએ ગામ બંધ રહેવાનું છે વેપારીઓ પણ રેલી કાઢીને પછી અહીં આવવાના છે એટલે જે રેલીને કાઢવાનું આયોજન ની કર્યું છે તો એ ક્યાંથી ક્યાં સુધીનું છે અને પછી દિવસ દરમિયાન આખો કાર્યક્રમ આપણા તાલુકા લેવલનો કઈ જગ્યાએ હડવદની અંદર વેપારી એસોસિએશનની બે દિવસ પહેલા મળેલી મીટિંગમાં સર્વાનુમતે એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે તમામ વેપારી સંગઠનો દુકાન રોજગાર ધંધા બંધ પાડીને લક્ષ્મીનારાયણ ચોક થી ભેગા મળી રેલી સ્વરૂપે આપણો જે કાર્યક્રમ છે સ્ટેશન રોડ ઉપર ત્યાં સુધી આવશે રામના ઉચ્ચારણ સાથે બધા આવશે અને સ્ટેશન રોડ ઉપર આપણી જે એલઈડી સ્ક્રીન મૂકવાની છે ત્યાં બધા તેનો સંયુક્ત સાથે રહીને લાભ લેશે ત્યારબાદ આપણે લક્ષ્મીનારાયણ મંદિરે આરતી છે અને સ્ટેશન રોડ ઉપર આપણો જે લાઈવ સ્ક્રીનનો કાર્યક્રમ છે તેની સાથોસાથ તમામ હળવદના ભજનીકો હકાભા ગઢવી છે જયમતભાઈ દવે છે જે નામી અનામી તમામ કલાકારો જે હળવદ તાલુકાના છે તે લોકો પણ પોતાનો સાહિત્યનો ભજનનો ગીતોનો દિવસ દરમિયાન જ આખું વીસ તારીખે સ્ટેશન રોડ પર લાઈવ ઓર્કેસ્ટ્રા પણ પ્રતિષ્ઠાના સ્ક્રીનની સાથોસાથ ઈ પણ ચાલુ રહેશે ત્યારબાદ લક્ષ્મીનારાયણ ચોકમાં પણ મહાઆરતી છે પછી શંકરપરામાં રામજી મંદિર છે ત્યાં પણ મહાઆરતી છે વાલાજીના ચોરે ગોરી દરવાજે પણ મહા આરતીનું આયોજન છે આવા અલગ અલગ કણબીપરામાં પણ એક પ્રતિષ્ઠા મહોત્સવ છે રાધાકૃષ્ણ મંદિરમાં પણ મહા આરતીનો કાર્યક્રમ છે એટલે હળવદમાં અલગ અલગ જગ્યાએ નાના મોટા પણ ઘણા બધા કાર્યક્રમ છે જે દિવસ દરમિયાન અને પછી ત્યારબાદ સાંજે સાડા છ કલાકે શરણેશ્વર મહાદેવ મંદિર પાસે આપણે એક આતાશબાજીનું ભવ્ય આતાશબાજીનો પણ કાર્યક્રમ ગોઠવેલ છે પર્યા સંગઠન દ્વારા જેમાં ગામની તમામ ધર્મપ્રેમી સનાતનની ધર્મપ્રેમી જનતાને પધારવા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગળ આપણને આવકારે છે તો મિત્રો આ સાંભળ્યું તમે કે વિવિધ ધાર્મિક કાર્યક્રમો જે છે એ બાવીસ જાન્યુઆરીના રોજ આપણે ઉપરાંત થોડોક નેટવર્ક ઇસ્યુ હતો એટલે મિત્રો હળવદ ઉપરાંત આપણા જે કઈ ગામડાઓ છે તો ગામડામાં પણ સમૂહ ભોજનનું આયોજન ને મહાઆરતી ને શોભાયાત્રા વિવિધ બાવીસ તારીખના જે કાર્યક્રમો છે આ કાર્યક્રમો આપણા હળવદમાં જે છે એ યોજાવાના છે એટલે બાવીસ જાન્યુઆરીની અત્યારથી જે લોકો છે એ આતુરતાપૂર્વક હવે રાહ જોઈ રહ્યા છે મેં હમણાં તમને વાત કરી એમ કે હવે બસ ગણતરીની મિનિટો કલાકો આપણે કહીએ કે બાકી રહી છે તપનભાઈ આપણી સાથે છે તપનભાઈ અડધી મિનિટ બોલજો કારણ કે ક્યાં મોબાઈલ એ કે ભાઈ હું નહીં બોલું તપન ભાઈ એવી વાત કરતા પણ એક મિનિટ ના હાલશો લો નમસ્કાર અત્રે અત્રે આપણે અહીંયા જોઈ રહ્યા છીએ કે છેલ્લા ઘણા દિવસોથી તમામ રામ ભક્તો ઘરે ઘરે અક્ષત પૂજિત અક્ષત હોય કળશ ઘરે ઘરે પધરામણી કરવાની હોય કે રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જે એનું આમંત્રણ ઘરે ઘરે પહોંચાડવાનું હોય ત્યારે બજરંગદળ વિશ્વ હિન્દુ પરિષદ આરએસએસ સહિત સ્વયંભૂ રીતે તમામ હિન્દુ તમામ જ્ઞાતિના આધારે વર્ણના લોકો નાત જાતના ભેદ ભૂલી અને રામમય બની રહ્યા હોય ત્યારે ગામો ગામ હળવદના લગભગ જે નાના મોટા અને નવા જૂના થઈને એસી ગામ છે તેમાંથી એસી ટકા ઉપર ગામો ધુમાડે બંધ ભગવાન શ્રી રામનો પ્રસાદ લઈ અને સમૂહ ભોજન ગામમાં થવાનું છે ત્યારે એ આખા દેશ માટે ગૌરવની વાત છે અને આજે આપ જોઈ રહ્યા છો રાત્રે આટલી કડકડતી ઠંડીમાં પણ દરેક લોકો સુશોભન કરી રહ્યા છે અને હળવદની અંદર જે રેલવે સ્ટેશન રોડ ઉપર ભવ્યતી ભવ્ય ભગવાન પ્રભુ શ્રી રામનું પ્રાણ પ્રતિષ્ઠાનું લાઈવ મોટી એલઈડી સ્ક્રીનમાં એનું પ્રસારણ થશે સાથે હળવદના હકાભા ગઢવી જયમંતભાઈ દવે સોનલબેન ઠાકોર સહિત અનેક હાર્દિકભાઈ દવે ભરતસિંહ રાજપૂત સહિતના પ્રવીણદાન ગઢવી પીઆઈ સાહેબ સહિત ઘણા બધા જે કંઈ કલાકારો છે પોતાનું કલા રસ પીરસી અને પ્રભુ શ્રી રામના ગુણગાન ખાશે અને રાત્રે સાડા છ વાગે શરણેશ્વર મહાદેવ મંદિરથી હરિદર્શનની વચ્ચેનો રોડ છે તળાવ કાંઠે જે આતસબાજીનો કાર્યક્રમ થશે તો તમામ કાર્યક્રમમાં લાભ લેવા માટે હળવદવાસીઓને નમ્ર વિનંતી છે અને પોતાના ઘરે સાંજે દીપોત્સવનો માહોલ થાય રંગોળી થાય અને જે રીતે દિવાળી ઉજવતા હોય એ જ રીતે ભગવાન શ્રી રામલલા જયારે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તે બાવીસ તારીખે પણ ખૂબ સારી રીતે ભવ્યતી ભવ્ય આપણે ઉજવણી કરીએ એ જ આપ સૌને અભ્યર્થના જય શ્રી રામ જય શ્રી રામ હળવદ તેમજ સમગ્ર ભારતની અંદર જે આપણે ટીવી માધ્યમથી જોઈ રહ્યા છીએ કે સમગ્ર ભારત રામમય બની રહ્યું છે તો એમાં હળવદ તાલુકો પાછળ ન રહે એના માટે હળવદ તાલુકાના તે રામ ભક્તો દ્વારા જે તળામાર તૈયારીઓ ચાલી રહી છે કે હળવદ તાલુકાના અઠ્યાસી ગામમાં નાના મોટા કાર્યક્રમો આમ તો જોવા જઈએ તો ગામે ગામ શોભાયાત્રા સમૂહ ભોજનના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે મહાઆરતીના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે તો એક અનેરો ઉત્સાહ હળવદ તાલુકાની જનતામાં જોવા મળી રહ્યો છે હળવદ હોય મોરબી હોય સુરેન્દ્રનગર હોય રાજકોટ હોય સુરત હોય ક્યાંય કેસરી કાપડ મળતું નથી આજે ધ્વજ બનાવવા માટે કેસરી કાપડ મળતું નથી એવો અત્યારે માહોલ છે ગુજરાતની અંદર અને સમગ્ર ભારતની અંદર આ જ રીતનો માહોલ જોવા મળી રહ્યો છે આના માટે થઈ કાર્યકર્તાઓ દિવસ રાત મહેનત કરી રહ્યા છે અત્યારે ઝંડી લગાડવાનું હોય કે સિરીઝુ લગાડવાનું હોય કે હોર્ડિંગ્સનો કાર્યક્રમ હોય તો બધું કામ કાર્યકર્તા જાતે કરી રહ્યા છે એ બદલ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન જય શ્રી રામ તો મિત્રો આ હતા ભાવેશભાઈ ઠક્કર તપનભાઈ સાથે વાત કરી કિરણભાઈ સાથે પણ વાત કરી અને ખાસ જે આપણા હળદમાં બાવીસ જાન્યુઆરીએ જે કંઈ કાર્યક્રમો યોજાવાના છે તો એની જે કંઈ માહિતી છે તે આપણે મેળવી એટલે આ ખાલી મિત્રો અત્યારે હળદમાં આટલો ઉત્સાહ હળવદ શહેરના જે તાલુકાના જે ગામડાઓ છે તો ગામડાઓમાં પણ એટલો જ લોકોમાં જે છે એટલો જ ઉત્સાહ છે દરરોજની અમારે ચાર પાંચ પ્રેસ નોટો ગામડામાંથી આવે છે કે ભાઈ અમારા ગામમાં મહાઆરતી છે સમૂહ ભોજન છે અમારા વિસ્તારમાં આ છે પરંતુ શું થાય કે બધાનું એક આમટું આપણે લઈ નથી શકતા પરંતુ જેટલું લેવાય એટલું આપણે લઈશું પરંતુ આ જે લોકોની જાગૃતતા અને ખાસ જે લોકોમાં અત્યારે ઉત્સાહ જે છે કે દિવાળીથી પણ વિશેષ જે ઉત્સાહ જે છે એ અત્યારે આપણને હળવા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે છે આમ તો જો કે બધી જગ્યાએ આ ઉત્સાહ જે છે એ જોવા મળે છે અમારે હમણાં જ વાત થતી તમે કાલ રાજસ્થાન હતા તો રાધનપુર તો એટલું શણગાયરું છે આખું ત્યાં આગળ મસ્ત એટલે આવું બધું છે એટલે કારણ કે પાંચ છ વર્ષ પછી આ જે અવસર આવ્યો છે તો પછી ઉત્સાહ તો કેમ ન હોય એટલે લોકોમાં અનેરો ઉત્સાહ છે અને બસ હવે બાવીસ જાન્યુઆરીની આમ આતુરતાથી લોકો રાહ જોઈ રહ્યા છે આભાર મિત્રો